વાગડ વિસ્તારની ભાજપ શાસિત રાપર તાલુકા પંચાયતના પ્રમુખની કમાન હરખીબેન ડાયાભાઈ વાઘાણીના હાથમાં સોંપાણી છે, જ્યારે ઉપપ્રમુખનો કાર્યભાર હમીરસિંહ વરદાજી સોઢા સંભાળશે. બંને પદાધિકારીઓની આવતીકાલે વિધિવત વરણી કરવામાં આવશે. રાપર ટીડીઓ પરમારની ઉપસ્થિતિમાં તાલુકા પંચાયત પ્રમુખ તરીકે ઘેડી બેઠકના હરખીબેન ડાયાભાઈ વાઘાણીએ ફોર્મ ભર્યું હતું, જેમના નામની દરખાસ્ત જયદીપસિંહ જાડેજાએ કરી હતી. તો ઉપપ્રમુખ તરીકે ડાબુંડા બેઠકના હમીરસિંહ વરદાજી સોઢાએ ફોર્મ ભર્યું હતું, તેમના નામની દરખાસ્ત જયરામ સોનારાએ કરી હતી. બંને હોદ્દેદારોની આવતીકાલે વિધિવત વરણી કરવામાં આવશે. ફોર્મ ભરતી વેળાએ વિકાસ રાજગોર, ડોલરરાય ગોર, હઠુભા સોઢા, કાનજી ગોહિલ, મોહન બારડ, અરવિંદસિંહ જાડેજા, રામજી સોલંકી, રાજુભા જાડેજા સહિતના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ભારતીય જનતા પાર્ટીના વરણી કરવાની હતી, જે નિમિત્તે આજે રાપર તાલુકામાં પણ પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે પ્રદેશની સૂચના અને કચ્છ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ માન્ય કેશુભાઈ પટેલના અધ્યક્ષસ્થાને અને મેન્ડેન દ્વારા જે જાહેરાત કરવાની હતી, તે નિમિત્તે આજે નિકને પ્રમુખ તરીકે હરખીબેનની પ્રમુખ તરીકે વરણી કરવામાં આવે છે. ઉપપ્રમુખ તરીકે અમિતજી સોઢાને નિયુક્તિ કરવામાં આવે છે. શિસ્તબદ્ધ પાર્ટીની અંદર આ બંને નામોને કાર્યકર્તાએ વધાવી લીધા છે અને પાર્ટી દ્વારા હું એમને અભિનંદન આપું છું અને સૌ સાથે મળીને છેવાડાના માનવીનો વિકાસ કરીએ. 2.5 વર્ષ પછી જે સામાન્યમાંથી મહિલા સીટનું રોટેશન આવ્યું અને આજે ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારના જે કામો થયા છે અને રાપર તાલુકાની અંદર પણ તાલુકા પંચાયત દ્વારા જે વિવિધ વિકાસના કામો થયા છે અને પાર્ટીના જે સૌ સદસ્યો અને સાથે મળીને અમારા ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ આદરણીય જીતુભાઈ એમના માર્ગદર્શન હેઠળ અને કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ આદરણીય કેશુભાઈ પટેલના માર્ગદર્શન નીચે આજે પ્રદેશ તરફથી નિમણૂક કરેલ નિરીક્ષક તરીકે વિકાસભાઈ રાજગોર, જે ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ લઈને આવ્યા અને ઘેડી સીટ ઉપરથી ચૂંટાયેલા હરખીબેન ડાયાભાઈ વાઘાણીનું પ્રમુખ તરીકે નામ અને ડાભુંડા સીટ ઉપરથી ચૂંટાયેલા હમીરસિંહજી સોઢાનું ઉપપ્રમુખ તરીકે નામ, જે સર્વે સદસ્યોએ ખૂબ ઉત્સાહભેર વધાવી લીધેલ છે અને જે કામ અગાઉમાં થયેલા હતા એવા નેવા વિકાસના કામો એમના વહીવટની અંદર પણ થશે અને પારદર્શક તાલુકા પંચાયતની અંદર કામો થશે અને અમે સૌ સદસ્યો ખૂબ આનંદની લાગણી અનુભવીએ છીએ અને આ તો એક વહીવટનો ભાગ છે, જવાબદારીનો ભાગ છે. બાકી તો પ્રમુખ ઉપપ્રમુખ હોદ્દા આજે હોય કાલે ના હોય, પણ ભારતીય જનતા પાર્ટીના સૌ સદસ્યો સાથે મળીને જે સૌનો સાથ સૌનો વિકાસ સૂત્ર છે એને સાર્થક કરશું.